અમદાવાદની અમદાવાદના કાંકરિયા રોડ વિસ્તાર પર એક વૃક્ષ ધરાશાયી થતા એક યુવતીનું મૃત્યુ થઈ ગયું છે. રિક્ષામાં જઈ રહેલા પરિવાર પર આ વૃક્ષ ધરાશાયી થયું. એલજી હોસ્પિટલમાં યુવતીના મૃતદેહને અત્યારે પીએમ માટે ખસેડાયું છે. પરિવારજનોએ પીએમ કરાવવાનો ઇનકાર કર્યો હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે. આપણે જણાવી દઈએ, આ તસવીર જે આપણે બતાવી રહ્યા છીએ, વૃક્ષ ધરાશાયી થયું. રસ્તાની વચ્ચોવચ કાંકરિયા રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે. આજે ભારે પવન સાથે અમદાવાદમાં વરસાદ હતો ત્યારે આ રોડ પરથી એક પરિવાર રિક્ષામાં પસાર થઈ રહ્યું હતું અને તે દરમિયાન ભારે પવનના કારણે એક વૃક્ષ અચાનક ધરાશાયી થયું અને તે સીધો રિક્ષા પર પડ્યું, જેના કારણે રિક્ષામાં સવાર એક યુવતીનું મૃત્યુ થઈ ગયું છે. યુવતીના મૃતદેહને અત્યારે એલજી હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો છે. જોકે પરિવારજનો દ્વારા યુવતીના પોસ્ટમોર્ટમને લઈને ઇનકાર કરવામાં આવ્યો છે. અમદાવાદના કાંકરિયા રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે. જોકે આજે ભારે પવન સાથેના વરસાદ દરમિયાન અમદાવાદના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. કેટલાક વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. ત્યારે કાંકરિયા રોડ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા એક યુવતીનું મૃત્યુ થયું હોવાની જાણકારી સામે આવી છે. કાંકરિયા રોડ પર રિક્ષામાં પરિવાર પસાર થતો હતો તે દરમિયાન આ વૃક્ષ ધરાશાયી થયું. વિગતો મેળવીએ સંવાદદાતા દર્શન રાવલ પાસેથી. દર્શન, એક વૃક્ષ ધરાશાયી થતા યુવતીનું મૃત્યુ થયું છે, શું વધુ વિગતો? જી દર્શન, તો આપણે જણાવી દઈએ કાંકરિયા રોડ પરનો આ બનાવ સામે આવ્યો છે. અને પાંચથી વધારે જે બનાવો જે ઝાડપડવાના તે શહેરમાં બન્યા છે અને આ જ બનાવમાં એક બનાવ જે છે તે મણિનગર વિસ્તારમાં બન્યો છે કે જ્યાં બે સ્કૂલ પાસે જે રિક્ષા જઈ રહી હતી તે રિક્ષા ઉપર એક ઝાડ પડ્યું હતું, તેમાં એક મહિલાનું મોત થયું છે. તે અત્યારે કહી શકાય છે કે તમામ પરિવારજનો જે છે અને તે મૃતક મહિલા જે છે અને હાલ એલજી હોસ્પિટલમાં છે અને ત્યાં એક પીએમની કાર્યવાહી હાથ ધરવામાં આવી, પરંતુ ક્યાંક પરિવારજનો દ્વારા પીએમ માટે ઇન્કાર કરવામાં આવે છે અને એક કહી શકાય છે કે લખાણની કામગીરી અહીંયા પોલીસ તરફથી ચાલી રહી છે. પરંતુ જે પ્રકારે શહેરની અંદર વરસાદના કારણે ઝાડ પડવાના બનાવ બન્યા છે, વાહનોમાં નુકસાન થયું છે અને એક વ્યક્તિનું અહીંયા મોત પણ નીપજ્યું છે, એટલે કે કહી શકાય છે કે અત્યારે જે પ્રકારનો આખો માહોલ સર્જાયો છે ચોક્કસથી એક લોકો માટે હાલાકી સર્જાઈ છે અને પાણીની સમસ્યા તો તેમની તેમ જ જોવા મળી રહી છે. સાથે સાથે આ એક બનાવ એવો ઉમેરાયો છે કે જેમાં એક મહિલા જે પોતાના પરિવાર સાથે પોતાના ઘરે જઈ રહી હતી તે સમય દરમિયાન આ બનાવ બન્યો અને તેનું આ મોત નિપજ્યું છે. તમામ પરિવારજનો અત્યારે હોસ્પિટલ જે હાજર થઈ ગયો છે અને પોલીસ પણ અહીંયા હાજર થઈને તમામ જે કાર્યવાહી જે છે તે અત્યારે હાથ ધરી છે.